एवरीवन, आई एम राणा खुशबू फ्रॉम खुशी एजुकेशन। वेलकम टू माय चैनल। आ चैनल पर तुमने एनसीईआरटी पर बेस मैथ साइंस ना अलग अलग स्टैंडर्ड ना वीडियो जोवा मळशे। जो तुमने मारा वीडियोस पसंद आया हो तो मारी चैनल ने लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। बाय बाय। हेलो एवरीवन, आई एम राणा खुशबू फ्रॉम खुशी एजुकेशन। आज आप स्टैंडर्ड 7 साइंस में सेम 2 में चैप्टर 10 जोवाना छे, सजीवों में श्वसन। तो चलो चैप्टर्स की शुरुआत करिए। प्रस्तावना। शुं तमे जाणो छो कि शा माटे दौड़ती वखते श्वास झड़पी थई जाय छे? केम? श्वासोश्वास ए श्वसननो एक भाग छे। आ प्रकरणमां आपणे श्वसन केवी रीते थाय छे तेना विशे शीखीशुं। टॉपिक 10.1, आपणे श्वसन शा माटे करीए छीए। तमे अगाउ शीखी गया कि दरेक सजीव कोषथी बनेलो होय छे। तमे चेप्टर 1 शीखी गया कि दरेक सजीव सेनाथी बनेल होय? कोषथी। एकज कोषथी सजीव शरीर बने छे, पछी कोषनुं विभाजन थाय, एक करता वधारे कोष भेगा थाय, पछी पेशी बने, पेशी भेगी थईने अंगोनी रचना थाय अने अंगो भेगा थईने सजीव शरीरनी रचना थाय छे, जे चोक्कस प्रकारना कार्यो करे छे अने तेना माटे शक्તિની જરૂર પડે। હવે ચોક્કસ કાર્ય કરવા માટે આપણે શક્તિની જરૂર પડે છે। સજીવનો દરેક કોષ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન અને પ્રજનન। કાર્યો કરવા માટે આ શક્તિ તમને ક્યાંથી મળે છે? વિચારો જોઈએ। ખોરાકમાં સંગ્રહિત ઊર્જા હોય છે, જે શ્વસન દરમિયાન છૂટી પડે છે, તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે। શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા અંદર લઈએ છીએ, હવામાં ઓક્સિજન હોય છે અને ઉચ્છવાસમાં આપણે CO2 બહાર કાઢીએ છીએ। આપણે જે હવા અંદર લઈએ તે શરીરના વિવિધ ભાગ અને કોષમાં પહોંચે છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણું શરીર તે ખોરાકમાંથી ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે, જે તમે અહીંયા જોઈ શકો છો ઉપર। કોષમાં જે ઓક્સિજન રહેલો હોય છે તે ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે। કોષમાં ખોરાકના કણને તોડીને ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે। કોષીય શ્વસનના 2 પ્રકાર છે, એક તો જારક શ્વસન અને બીજું અજારક શ્વસન। જારક શ્વસન એ વધારે એનર્જી ધરાવે છે, જ્યારે અજારક શ્વસન એ ઓછી એનર્જી ધરાવે છે। તો ચાલો જોઈએ કે કેવી રીતે કોષીય શ્વસન દરમિયાન ગ્લુકોઝ તૂટે છે। કોષમાં ગ્લુકોઝનો ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે। જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનો વિઘટન થાય છે ત્યારે તેને જારક શ્વસન કહેવામાં આવે છે। એટલે કે ગ્લુકોઝ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, શક્તિ છૂટી પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે, જેને અજારક શ્વસન કહેવામાં આવે છે। ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે અને તેને અજારક શ્વસન કહેવામાં આવે છે। ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે। કેટલાક ઈષ્ટ જેવા સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે છે અને તેઓને અજારક જીવી કહેવામાં આવે છે। તમે આપણે આગળ જોયું જારક શ્વસન આપણે જોયું અને શું છે અહીંયા કે કેટલાક ઈષ્ટ જેવા સજીવો છે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જીવી શકે છે તો તેને શું કહેવામાં આવે છે? અજારક જીવી કહે। ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈને આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે, બરાબર છે? જ્યારે જારક શ્વસનમાં આપણે જોયું ઓક્સિજનની હાજરી હતી અને એમાં પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટા પડતા હતા, જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય છે ત્યારે શું હોય છે કે એમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, તો તેમાં આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ છૂટી પડે છે। હવે સ્નાયુઓમાં થતા અજારક શ્વસન વિશે જોઈએ। જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ખામી હોય છે ત્યારે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે। ભારે કસરત દરમિયાન દોડવું, સાયકલિંગ કરવું, કલાકો સુધી ચાલવું વગેરે જેવી ક્રિયાઓ માટે વધારે શક્તિની જરૂર પડે છે। આ સમયે શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે। આપણા સ્નાયુઓ કોષોમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે અને સ્નાયુઓમાં ગ્લુકોઝ ઓક્સિજન વિના લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન કરે છે।
તમે ક્યારે વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુ કેમ ખેંચાઈ જાય છે? જ્યારે સ્નાયુઓ અચાનક શ્વસન કરે છે ત્યારે સ્નાયુ ખેંચાણ પામે છે. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, બરાબર છે, જેનાથી આપણા સ્નાયુ શું થઈ જાય છે, ખેંચાણ અનુભવે છે. લેક્ટિક એસિડ એકઠું થવાના કારણે સ્નાયુ શું થાય છે, ખેંચાઈ જાય છે. આપણે જ્યારે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આપણને ખેંચાણથી છુટકારો મળે છે. આવું શા માટે થાય છે વિચારો? તો કે ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ રુધિરના વહનને શું કરે છે, ઝડપી કરે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે, તેથી આપણને ખેંચાણમાંથી આપણને છુટકારો મળે છે. વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને ફરીથી પાણીમાં રૂપાંતર કરે છે, એટલે કે લેક્ટિક એસિડનું પ્રમાણ ઓછું થતું જાય છે. ઈસ્ટ એકકોષીય સજીવ છે, તે અજારક રીતે શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ બને છે. એ તમે આગળ જોયું, અજારક રીતે શ્વસન કરે ને આલ્કોહોલ બનાવે, તેથી તેનો ઉપયોગ વાઇન અને બિયર બનાવવા માટે થાય છે. ઈસ્ટનો ઉપયોગ મેં સેમ વનમાં પણ તમને પૂછેલો છે. 10.2 શ્વાસોચ્છવાસ. શ્વાસોચ્છવાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વાસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવી. કારણ કે તમને ખબર છે કે તમે શ્વાસમાં અંદર જે હવા લો છો તે ઓક્સિજનવાળી હોય છે અને બહાર તમે CO2 બહાર કાઢો છો. શ્વાસ એટલે કે ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયા. ઉચ્ચ શ્વાસ એટલે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયા. શ્વસનદર, શ્વસનદર એટલે શું? એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને તમારે એક મિનિટ સુધી શ્વાસોચ્છવાસ કરવાનો અને એને કાઉન્ટ કરવાનો. તો એક મિનિટમાં જેટલા પણ શ્વાસોચ્છવાસ થાય, શ્વાસોચ્છવાસ એટલે એક શ્વાસ અને એક પૂરો ઉચ્ચ શ્વાસ, એને શ્વાસોચ્છવાસ કહેવાય. તો એને શું, અને એ તમે જે કાઉન્ટ કરો એને આખું શ્વસનદર કહેવામાં આવે છે. શ્વાસોચ્છવાસ દરમિયાન શ્વાસ અને ઉચ્ચ શ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્ચ શ્વાસ. સરેરાશ રીતે એક પુખ્ત વ્યક્તિ આરામની સ્થિતિમાં એક મિનિટમાં 15-18 વખત શ્વાસ લે છે અને શ્વાસ છોડે છે. ભારે કસરત દરમિયાન શ્વસન દર એક મિનિટમાં 25 વખત જોવા મળે છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે માત્ર શ્વાસોચ્છવાસ ઝડપી કરીએ છીએ, એટલું જ નહીં પરંતુ આપણે ઊંડા શ્વાસ પણ લઈએ છીએ અને વધુ માત્રામાં ઓક્સિજન લઈએ છીએ. 10.3 આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. આપણો ટોપિક છે આપણે શ્વાસ કેવી રીતે લઈએ, તે પહેલાં વિવિધ અંગો વિશે જોઈ લઈએ. નાસિકા છિદ્ર, નાસિકા કોટાર, કંઠસ્થાન, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા. ફેફસા ઉરસ ગુહામાં આવેલા છે, જે બંને બાજુએથી પાસળીઓ દ્વારા ઘેરાયેલા છે. ઉરોદર પટલ ઉરસ ગુહાના તળિયે પડદા જેવી રચના હોય છે. શ્વાસોચ્છવાસમાં ઉરોદર પટલ છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા જોઈએ. હવે આપણે હવા નાસિકા છિદ્રમાંથી અંદર જાય છે, તે નાસિકા છિદ્રમાંથી થઈને નાસિકા કોટરમાં આગળ વધે છે. ત્યારબાદ હવા કંઠમળી મારફતે આગળ વધે છે. તમે અહીંયા કંઠમળી જોઈ શકો છો, વોકલ કોર્ડ, બરાબર છે. આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ તે વખતે બે નળી હોય, એક અન્નનળી અને શ્વાસનળી. ખોરાક ખાઈએ છીએ ત્યારે શું થાય છે, શ્વાસનળી બંધ થઈ જાય છે અને અન્નનળીમાં ખોરાક આગળ વધે. એ જ રીતે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે શ્વાસ એ કંઠમળી મારફતે આગળ શ્વાસનળીમાં આવે છે. ત્યારબાદ હવા શ્વાસનળીમાં આવે છે, બરાબર. શ્વાસનળી કોમલાસ્થિ દ્વારા ઘેરાયેલી હોય છે. શ્વાસનળી મારફતે હવા ફેફસામાં પહોંચે છે. હવામાં રહેલ ઓક્સિજન શ્વાસવાહિની દ્વારા આગળ વધે છે.
તમે અહીંયા જોઈ શકો છો કેટલી બધી વિવિધ શ્વાસવાહિની હોય છે. શ્વાસવાહિનીમાંથી તે કશમાં આવે છે. તમે અહીંયા જે રાઉન્ડ કલરનું જુઓ છો તેને કશ કહેવાય, જે વિવિધ વિવિધ રુધિરવાહિની દ્વારા ઘેરાયેલી હોય છે. કશની અંદર ચેમ્બર અને છિદ્ર આવેલા હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. આ છિદ્રમાંથી એક તો રુધિરમાં રહેલા રક્તકણ એ છિદ્રમાંથી આવતા ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાસાયણિક પ્રક્રિયા કરીને તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે RBC રક્તકણનો કલર અહીંયા ચેન્જ થઈ ગયો છે, બરાબર છે, જેથી તે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને જે કશના છિદ્ર દ્વારા પાછો ફરીથી ક્યાં જાય છે, છિદ્રમાંથી પાછો જે શ્વાસ વહિનીઓ હોય છે એ શ્વાસ નળીની મારફતે ફરીથી એ ફેફસામાં આવે છે, બરાબર. કશના છિદ્રમાંથી ફરીથી તે શ્વાસ નળી મારફતે ફરીથી ફેફસામાં આવે છે અને ત્યારબાદ શ્વાસ નળી મારફતે પાછો નાસિકા છિદ્રમાંથી તે બહાર આવે છે. શ્વાસ દરમિયાન પાસળીઓ ઉપર તરફ આવે અને બહાર તરફ નીકળે. ઉરોદરપટલ નીચે જાય છે. હલનચલન આપણી ઉરસ ગુહામાં અવકાશ વધારે છે. હવા ફેફસાની અંદર તરફ જાય છે અને તે ફૂલે છે. ઉચ્ચ શ્વાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે અને ઉરોદરપટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે, જેથી ઉરસ કૂવાનું કદ ઘટે અને હવા ફેફસાની બહાર આવે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આમ શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની પ્રક્રિયાને સ્વચ્છ શ્વાસ કહે છે. સ્વચ્છ શ્વાસની પ્રક્રિયા એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. સ્વચ્છ શ્વાસની પ્રક્રિયા સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકની એક બોટલ લેવાની છે અને તેમાંથી એક નળી પસાર કરવાની છે. પ્લાસ્ટિકની બોટલને કોકથી ચુસ્ત રીતે બંધ કરવાની છે અને તેના પર કાણું પાડવાનું છે. પ્લાસ્ટિકની બોટલના નીચેના ભાગમાં તમારે ડબલ શીટ લગાવવાની છે. પ્લાસ્ટિકની નળીના છેડે તમારે બે ફુગ્ગા અટકાવવાના છે. હવે પ્લાસ્ટિકની જે રબર શીટ છે એને પ્લાસ્ટિકની બોટલના નીચેના તળિયાથી રબર શીટને ખેંચો. તમે જોઈ શકો છો કે ફુગ્ગામાં હવા ભરાય છે. હવે પ્લાસ્ટિકની રબર શીટને બોટલની અંદરની તરફ ધકેલો. તમે જોઈ શકો છો કે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય છે. આપણે અહીંયા બોટલ આપણા શરીરની જેમ જ છે. આપણા શરીરમાં જેમ ખાલી જગ્યા હોય છે જે હવાથી ભરેલ હોય છે, જે રબર શીટ ઉરોદર પટલની જેમ કાર્ય કરે છે. તમે પ્લાસ્ટિકની બોટલ અને આપણા શરીરને કમ્પેર કરો કે જ્યાં પ્લાસ્ટિકની જે નળી હોય છે તે આપણે શ્વાસ નળી મારફતે કાર્ય કરે, બે ફુગ્ગા હોય છે તે ફેફસા તરીકે કાર્ય કરે અને રબર શીટ હોય છે તે ઉરોદર પટલની જેમ કાર્ય કરે છે. અહીંયા ઉરોદર પટલ એ શરીરને બે ભાગમાં વહેંચે છે, શરીરનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. શરીરના ઉપરના ભાગમાં ફેફસા આવેલા હોય છે જે પિંજરાથી ઘેરાયેલા હોય છે અને પ્લાસ્ટિકની બોટલમાં તે ફુગ્ગા તરીકે કાર્ય કરે છે. હવે આપણે પ્લાસ્ટિકની બોટલમાં નીચેના તળિયાઓને ખેંચીએ ત્યારે શું થાય છે તે જોઈએ. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલની રબર શીટ ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગામાં હવા ભરાય છે. કેમ? કારણ કે બોટલની અંદર જગ્યા વધી જાય છે અને બોટલની અંદર રહેલી હવા હલકી થઈ જાય છે, જેથી ફુગ્ગા પર હવાનું દબાણ ઓછું થઈ જવાથી બહારની હવા નળીની મારફતે અંદર આવે છે અને ફુગ્ગામાં હવા ભરાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ફુગ્ગામાં હવા ભરાય છે. હવે આપણે જોઈએ કે આપણા શરીરમાં શું થાય છે. જ્યારે ઉરોદર પટલ નીચેની તરફ આવે છે ત્યારે ફેફસામાં જગ્યા થવાથી હવા ભરાય છે અને તે ફૂલે છે. આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાઈ જાય છે, પરંતુ ક્યારેક કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાંથી પસાર થઈ જાય છે, એટલે કે અંદર જતો રહે છે. પછી તે અંત્ય ગુહામાં અંજંપો પ્રેરે છે, એટલે કે અંજંપો એટલે આપણને ગમે ના, પરિણામે આપણને છીંક આવે છે. છીંક આ બધા
આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલો છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે, બરાબર છે? એટલે કે અહીંયા સાવધાની છે કે જ્યારે તમે છીંક ખાઓ ત્યારે નાક તમારું ઢાંકવું જોઈએ, જેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા બહાર કાઢ્યો તે બીજાના શ્વાસમાં ના જાય. આગળનો ટોપિક છે 10.4, આપણે ઉચ્ચ શ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. તો અહીંયા એક પ્રવૃત્તિ છે, કસનાળી લો અને તેમાં ચૂનાનું પાણી લઈને તેમાં પ્લાસ્ટિકની નળી લઈને તેમાં ફૂંક મારવાની છે. શું થાય છે તેનું અવલોકન કરો. અવલોકન કરતાં તમને માલુમ પડશે કે ચૂનાનું પાણી દૂધિયું બને છે. તમે આ વસ્તુઓ તમે ચેપ્ટર 6માં પણ કરેલા છો. કારણ કે ફૂંક મારતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરીને પાણી દૂધિયું બનાવે છે. શ્વાસ અને ઉચ્ચ શ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા. શ્વાસ માટેની હવા 21% ઓક્સિજન ફેફસામાંથી અને ઉચ્ચ શ્વાસની હવા 16.4% ઓક્સિજન, બરાબર છે? અહીંયા જો શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એમાં 21% ઓક્સિજન હોય, 0.04% કાર્બન ડાયોક્સાઇડ. જ્યારે ઉચ્ચ શ્વાસમાં જે હવા બહાર કાઢીએ એમાં 16.4% ઓક્સિજન હોય અને 4.4% કાર્બન ડાયોક્સાઇડ હોય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક 10.5, અન્ય પ્રાણીઓમાં સ્વચ્છ શ્વાસની ક્રિયા. તો કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. બંદામાં સ્વચ્છ શ્વાસની પ્રક્રિયા સમજીએ. બંદો શરીરની બંને બાજુએ નાના નાના છિદ્રો ધરાવે છે અને શ્વાસ નળી ધરાવે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસ નળી કહે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વાસ નળીમાં આવે છે. શરીરના દરેક ભાગમાં પહોંચીને ઓક્સિજનનું CO2માં રૂપાંતર થાય છે. ઓક્સિજનથી ભરપૂર હવા નાના નાના છિદ્રો દ્વારા શરીરની અંદર પહોંચે છે. આ છિદ્રો ખુલ્લી અને બંધ થઈ શકે છે. શ્વાસ નાડી અને શ્વસન છિદ્રો મળીને બંદામાં શ્વસન તંત્રની રચના કરે છે. શ્વસન છિદ્ર દ્વારા હવા ઓક્સિજનથી ભરપૂર હવા અંદર શ્વાસ નાડીમાં આવે છે. શ્વાસ નાડી એ બીજી વધારે શ્વાસ વાહિનીઓ ધરાવે છે. આ શ્વાસ વાહિનીમાં ઓક્સિજન આવે છે અને શ્વાસ વાહિનીમાં રહેલો કોષોમાં ઓક્સિજનનું CO2માં રૂપાંતર થાય છે. અને આ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ વાહિનીમાંથી ફરીથી શ્વાસ નળીમાં આવે છે. અને શ્વાસ નળીમાંથી ફરીથી પાછો શ્વસન ક્ષેત્ર દ્વારા તે બહાર નીકળી જાય છે. આ શ્વાસ નળી માત્ર કીટકોમાં જોવા મળે છે અને આ રીતે વંદામાં શ્વસન પ્રક્રિયા થાય છે. 38માં હવે સ્વચ્છ શ્વાસની પ્રક્રિયા સમજીએ. 38ઓ પોતાની ત્વચા દ્વારા શ્વસનની પ્રક્રિયા કરે છે. 38ની ત્વચા ભીની અને ચીકણી હોય છે. વાયુઓ સરળતાથી તેમાંથી પસાર થઈ શકે છે. શ્વસન દરમિયાન ઓક્સિજનયુક્ત હવા ત્વચા મારફતે અંદરની તરફ આવે છે અને રુધિર વાહિનીમાં પ્રસરે છે. રુધિરમાં ઓક્સિજનનું શોષણ કરીને તેને CO2માં રૂપાંતર કરે છે અને કોષમાંથી ફરીથી CO2 રુધિર વાહિની દ્વારા ત્વચામાંથી બહાર નીકળે. આ પ્રકારે શ્વસનની પ્રક્રિયા થાય છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી હોય છે. આ દેડકામાં થતી શ્વસન પ્રક્રિયા છે, બરાબર? કે તે ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરે છે. નેક્સ્ટ છે માછલીમાં શ્વસન પ્રક્રિયા. માછલીઓ જલરો દ્વારા શ્વસન કરે છે. જલરો પાણીમાં ઓગાળેલો ઓક્સિજન દ્વારા માછલીને શ્વસનમાં મદદ કરે છે. જલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે, જે રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે. નેક્સ્ટ છે 10.7, લાસ્ટ ટોપિક, શું વનસ્પતિ શ્વસન કરે છે. વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને રાત્રે શ્વસન કરે છે, જે તમે બધા જાણો છો.
બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસનની પ્રક્રિયા કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે. આપણે શ્વસન દરમિયાન જે ઓક્સિજન લઈએ છીએ તે ગ્લુકોઝના દહન માટે વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને આપણને શક્તિ છૂટી પડે છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢી શકે છે. આપણે શીખી ગયા કે વનસ્પતિમાં નાના નાના છિદ્રો જેવી રચના હોય છે જેને આપણે પર્ણરંધ્ર કહે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય, એટલે કે ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જમીનમાં કણો વચ્ચે હવા આવેલી હોય છે. તમે જોઈ શકો છો મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડને મૂળમાંથી બહાર કાઢે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 10 પૂરું થાય છે.